હેલો આજે આપણે મોડલ વર્ગના સેકન્ડ વિડીયોમાં મે માઇટ અને મસ્ટ વિશે જાણીશું મે એમ વાય મે મે એટલે કદાચ શક્યતા બતાવે છે ફંક્શન શું છે તો કે એક્સપ્રેસિંગ પરમિશન રિક્વેસ્ટ એન્ડ પોસિબિલિટી એટલે કે તે પરમિશન એટલે પરવાનગી રિક્વેસ્ટ એટલે વિનંતી પોસિબિલિટી એટલે શક્યતા એ એક્સપ્રેસ કરે છે બતાવે છે મેનો ઉપયોગ ક્યારે થાય તો કે વર્તમાન કે ભવિષ્યમાં કદાચ થશે તેવું દર્શાવવા માટે મેનો ઉપયોગ થાય છે મેનો બીજો ઉપયોગ આજ્ઞા કે મંજૂરી યાને કે પરમિશન લેવા માટે થાય છે જેની સાદી વાક્ય રચના જોઈએ તો સબ્જેક્ટ પ્લસ મે પ્લસ વી વન પ્લસ એક્સ્ટ્રા અને આ વિવન છે એ ક્રિયાપદનું મૂળ રૂપ છે કોઈ પણ મોડલ વર્બ્સ આવે તો એની પાછળ હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ લાગે છે નકાર વાક્ય રચના સબ્જેક્ટ પ્લસ મે પ્લસ નોટ પ્લસ વિવન પ્લસ એક્સ્ટ્રા માત્ર નોટ ઉમેરવાથી નકાર વાક્ય રચના બને છે પ્રશ્નાર્થ વાક્ય રચના તો કે પ્રશ્નાર્થ વાક્ય રચનામાં મોડલ વર્બ મે આગળ આવી જાય છે મે પ્લસ સબ્જેક્ટ પ્લસ વી વન પ્લસ એક્સ્ટ્રા હંમેશા મેનો ઉપયોગ આજ્ઞા માટે જ્યારે લેવાનું થાય ત્યારે મે આગળ આવી જાય છે અને પ્રશ્નાર્થ વાક્ય બને છે કેટલાક ઉદાહરણ સાથે આપણે જોઈશું તેણી કદાચ ફર્સ્ટ ક્લાસ મેળવશે તો તેણી એટલે સી સી કદાચ એટલે મેળવશે એટલે ગેટ તેણી કદાચ મેળવશે શું તો કે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ક્લાસ તો સી મે ગેટ ફર્સ્ટ ક્લાસ હું તમને પ્રશ્ન પૂછી શકું તો હું તમને પ્રશ્ન પૂછી શકું એના માટે ફસ્ટ આવશે મે મે આઈ શું પૂછ્યું પૂછવું એટલે આસ્ક મે આઈ આસ્ક યુ ક્વેશ્ચન પ્રશ્નાર્થ ચિહ્ન આ રીતે બીજું આવશે ત્રીજું છે હું કદાચ મોડો આવીશ હું કદાચ કાલે મોડો આવીશ તો જ્યારે હું કદાચ કાલે મોડો આવીશ એમાં આવશે આઈ આઈ મેક કમ લેટ ટુમોરો ત્યાર પછી છે મારા પપ્પા કદાચ કાલે સુરત આવશે તો માય ફાધર માય ફાધર મે કમ મે કમ સુરત સુરત ટુમોરો બાકીના ચાર સેન્ટેન્સ તમારી જાતે તમારી બુકમાં લખવા જેમ કે ભારત કદાચ મેચ જીતશે તો ઇન્ડિયા મે વિન ધ મેચ શું હું અંદર આવી શકું તો મે આય કવિન બાકીના બે છે એ તમારી જાતે લખવા ત્યાર પછી છે માઇટ આ માઈટ છે એ મેનું ભૂતકાળ રૂપ જ છે એટલે મેનું જ્યારે ભૂતકાળ રૂપ હોય એટલે એ માઇટ જ વપરાય છે તો એનો ઉપયોગ એટલે જ એમ થાય છે કે ભૂતકાળમાં કદાચ વધ એવું જ્યારે દર્શાવવું હોય ત્યારે માઇટનો ઉપયોગ થાય જેની સાદી વાક્ય રચના છે સબ્જેક્ટ પ્લસ માઇટ પ્લસ વી વન પ્લસ એક્સ્ટ્રા અને નકાર વાક્ય રચના છે સબ્જેક્ટ પ્લસ માઇટ પ્લસ નોટ પ્લસ વીવન પ્લસ એક્સ્ટ્રા ફર્સ્ટ છે હું કદાચ તને મદદ કરી શક્યો હોત તો હું કદાચ એટલે આઈ માઇટ હેલ્પ યુ આઈ માઇટ હેલ્પ યુ सेकंड़ प्रिन्सिपल गई काल कदाच अही आवत तो प्रिंसिपाल, ए प्रिंसिपाल माइट, प्रिंसिपाल माइट, कम कम हियर यस्टरडे तेने कदाच, તેણે નહીં આવશે તેણી તેણી કદાચ સરસ ગીત ગાઈ શકી હોત તો સી માઇટ સિંગ અ ગુડ સોંગ ત્યાર પછી ચાર અને પાંચ વાક્યો તેઓને કદાચ તેઓનું ઘર વેચવું પડ્યું હું કદાચ મારો મોબાઈલ ગઈકાલે ગાર્ડનમાં ભૂલી જાત આ બંને વાક્ય તમારી જાતે તમારી બુકમાં લખવા મસ્ટ મસ્ટ એટલે જ જોઈએ એ એક્સપ્રેસિંગ કમ્પલ્સન ઓર નેસેસિટી કમ્પલ્સરી એટલે ફરજિયાત કમ્પલ્સન એટલે ફરજિયાતપણો નેસેસિટી એટલે આવશ્યકતા જરૂરિયાત છે તો કોઈપણ કાર્ય કરવા માટે ફરજિયાતપણાનો આવશ ફરજિયાતપણાનો અથવા તો આવશ્યકતાનો અર્થ દર્શાવવા મુખ્ય ક્રિયાપદની આગળ મસ્ટનો ઉપયોગ થાય છે કોઈપણ ક્રિયાને ભારપૂર્વક કહેવું પડે કે આ તારે કરવું જ જોઈએ આમ જ કરવું જોઈએ આમ જ થાય આમ જ કરાય આમ ન જ કરાય એવું જ્યારે કહેવું હોય ત્યારે મસ્ટ અને મસ્ટ નોટનો ઉપયોગ થાય છે અને સેકન્ડ છે અમુક ક્રિયા ફરજિયાતપણે કરવી જ પડે ન કરીએ તો ન ચાલે એવો અર્થ જ્યારે દર્શાવવો હોય ત્યારે મસ્ટનો ઉપયોગ થાય છે અને કોઈ કોઈપણ કાર્ય કરવા અંગે મનાઈનો હુકમ આપવો હોય નિષેધનો અર્થ દર્શાવવો હોય તો મુખ્ય ક્રિયાપદની આગળ મસંઠનો ઉપયોગ થાય છે મસ્ટ પ્લસ પ્લસ નોટ એની સાદી વાક્ય રચના છે સબ્જેક્ટ પ્લસ મસ્ટ પ્લસ વી વન પ્લસ એક્સ્ટ્રા નકાર વાક્ય રચના છે સબ્જેક્ટ પ્લસ મસ્ટ મસન્ટ પ્લસ વી વન પ્લસ એકસ્ટ્રા હવે એમના પ્રશ્નાર્થ વાક્ય રચના છે મસ્ટ પ્લસ સબ્જેક્ટ પ્લસ વી વન પ્લસ એક્સ્ટ્રા એના ઉદાહરણ આપણે જોઈશું તમારે પાણી બચાવવું જ જોઈએ એટલે યુ મસ્ટ સેવ વોટર યુ મસ્ટ સેવ વોટર સેકન્ડ છે આપણે ભગવાનમાં માનવું જોઈએ આપણે ભગવાનમાં માનવું જ જોઈએ તો વી મસ્ટ બિલીવ વી મસ્ટ

આપણે પર્યાવરણની રક્ષા કરવી જ જોઈએ મુસાફરોએ બસમાં ધૂમ્રપાન કરવું જ જોઈએ તો આ રીતે મે માઇટ અને મસ્ટના થોડા ઉદાહરણો લઈ પ્રેક્ટિસ કરવી જેથી નોટબુકમાં ફરજિયાત લખવું